આપણે ચેપ્ટર 5 માં આગળ વધી રહ્યા છીએ. પેજ નંબર જોજી, પેજ નંબર છે ઉદાહરણનો નંબર 10, પેજ નંબર 191. એવું કીધું છે, એક સોલેનોઇડમાં ગર્ભમાં દ્રવ્યની સાપેક્ષ પરમીએબિલિટી 400 છે. હવે સાપેક્ષ પરમીએબિલિટી પેજ નંબર 191. ઉદાહરણ નંબર દસ સોલેનોઇડના ગર્ભમાં એટલે કે સોલેનોઇડના અંદરના ભાગમાં જે દ્રવ્ય ભર્યું છે એની સાપેક્ષ પરમીએબિલિટીને કહેવાય મ્યુ. શૂન્યાવકાશની પરમીએબિલિટી હોય તો મ્યુ 0, માધ્યમની પરમીએબિલિટી હોય તો મ્યુ, અને સાપેક્ષ પરમીએબિલિટી હોય તો મ્યુ સફિક્સમાં આર. આર એટલે રિલેટિવ પરમીએબિલિટી, રિલેટિવ પરમીએબિલિટી, આવો મીનિંગ નીકળે, અને એ 400 છે. સોલેનોઇડમાં આટા ગર્ભથી અવાહક પડે જુદા પડ્યા છે. આટામાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, I બરાબર 2 એમ્પિયર. 1,000 આટા છે. એકમ લંબાઈમાં આટાની સંખ્યા જેને સ્મોલ એમ, અને 1,000 છે. 1,000 આટા પ્રતિ મીટર લંબાઈ, મીટરમાં આટાની સંખ્યા એટલે આ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા જેને કહેવાય સ્મોલ એમ. તો પહેલો પ્રશ્ન એચ શોધો. પહેલો પ્રશ્ન છે એચ શોધો. તો આપણે એચ મેળવીએ. હવે ખાસ કરીને દાખલાને સમજવાની ટ્રાય કરો. એક સોલેનોઇડ છે એટલે આ સોલેનોઇડ થી આ બેક્ટેરિયા સોલેનોઇડના ગર્ભમાં દ્રવ્ય, કોને દ્રવ્ય કહેવાય કે જે પદાર્થના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવો હોય એવા પદાર્થને સોલેનોઇડમાં મૂકવામાં આવે છે. ખાસ કરીને લોખંડ કે નિકલ જેવી ધાતુને સોલેનોઇડમાં મૂકવાથી શું થશે, તો કે સોલેનોઇડની અંદર રહેલા ચુંબકીય ક્ષેત્રને કારણે જે કાંઈ લોખંડનો ટુકડો મૂક્યો છે એ લોખંડના ટુકડાનું મેગ્નેટાઇઝેશન થશે. આપણે ભણ્યા છીએ મેગ્નેટાઇઝેશન કહું એટલે શું, તો કે એકમ કદમાં કુલ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થવી, એકમ કદમાં ડાયપોલ મોમેન્ટ જે કાંઈ ટોટલ ગોઠવણ થાય એ ઘટનાને કહેવાય મેગ્નેટાઇઝેશન. આપણે આવું ભણ્યા હતા મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદની ટોટલ ડાયપોલ મોમેન્ટ, બરોબર. તો એ રીતે આ મેગ્નેટાઇઝેશન તૈયાર થશે. તો અને મેગ્નેટાઇઝેશન થઈ જશે એનો મતલબ એ ટુકડો મેગ્નેટ થઈ જશે. આ થયું અંદરનો દ્રવ્ય, એટલે આ જે કંઈ ઉપરનું બાહ્ય આવરણ જેને કહેવાય સોલેનોઇડ, આ સોલેનોઇડની ગર્ભની અંદર રહેલું દ્રવ્ય, આ દ્રવ્ય મતલબ લોખંડનો ટુકડો. સોલેનોઇડમાં એકમ લંબાઈમાં આટાની સંખ્યા 1,000 છે. સોલેનોઇડમાં પ્રવાહ છે 2 એમ્પિયર, I બરાબર 2 એમ્પિયર છે. સાપેક્ષ પરમીએબિલિટી 400 છે. પહેલો પ્રશ્ન એચ શોધો. ઉદાહરણ નંબર 10, પેજ નંબર 191. આપણે મેળવવાનો છે એચ. એચ નું નામ કહેવાય મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. એચ આપણે લાસ્ટમાં મેળવી ગયા હતા થિયરીના મેઇન પોર્શનમાં. કેપિટલ એચ મેગ્નેટિક તીવ્રતા પણ કહેવાય,
મેગ્નેટિક તીવ્રતા જેને તમે કેપિટલ એચ કહો છો. હું પેજ નંબર 190 ની થિયરી માં જોઈ રહ્યો છું. કેપિટલ એચ જેને કહો છો મેગ્નેટિક તીવ્રતા. તો આપણે અહીંયા મેગ્નેટિક તીવ્રતા મેળવવી છે. મેગ્નેટિક તીવ્રતા કેપિટલ એચ કેટલો? તો સૌથી સુપર વાત તો એ છે કે એચ એટલે શું? તો કે એચ એટલે એનર, અથવા તો એચ એટલે એકમ લંબાઈ દીઠ, એકમ લંબાઈ દીઠ એન આટાનો વિદ્યુત પ્રવાહ, જેને આપણે એચ કહીશું. એકમ લંબાઈ દીઠ એન આટાનો વિદ્યુત પ્રવાહ, એટલે કે એચ બરાબર એકમ લંબાઈ લંબાઈ છેદમાં આવશે, અને એન આટાના પ્રવાહને કહેવાય એનઆર, એક આટાના પ્રવાહને આઈ કહેવાય, એન આટાના પ્રવાહને એનઆઈ કહેવાય. એટલે કે એચ બરાબર એન બાય એલ, જેને કહેવાય સ્મોલ એન, અને ઇન્ટુ આર. તો હવે એના જાણીતા મૂલ્ય મૂકીએ. સ્મોલ એન છે 1000, એટલે કે 10 ની 3 થઈ ગયો. ઇન્ટુ આર એટલે 2, બધું થતા એ બધું મૂલ્ય થયું 2000. વાત રહી એના એકમનો, એકમ થશે એમ્પિયર પ્રતિ મીટર. એકમ કેટલી કહેતો એ કહી દો. આટાની સંખ્યાને એકમ ન હોય, પણ પ્રવાહનો એકમ શું? એમ્પિયર. લંબાઈનો એકમ શું? મીટર. એટલે 2000 એ જવાબ છે. એનો એકમ થાય એમ્પિયર પ્રતિ મીટર. આ તો કેપિટલ એચ જોઈ લો. ત્યાર પછી બીજો 10મા ઉદાહરણમાં બી, એમાં એવું કીધું છે કેપિટલ એમ શોધો. કેપિટલ એમ જેનું નામ કહેવાય મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશન કેપિટલ એમ શોધો. તો હવે ખાસ કરીને મિત્રો આપણે જાણીએ છીએ કે સોલેનોઇડમાં, સોલેનોઇડના ગર્ભમાં કોને મૂકવાનો છે? તો કે દ્રવ્ય મૂકવાનું છે. સોલેનોઇડના ગર્ભમાં દ્રવ્ય મૂકવાથી કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર સોલેનોઇડ ની અંદરનું વત્તા આ ગર્ભનું. આને કહેવાય કુલ ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડનું પોતાનું અને ગર્ભમાં રહેલા લોખંડનું પણ ચુંબકીય ક્ષેત્ર, કારણ કે લોખંડનું શું થઈ જાય છે? મેગ્નેટાઇઝેશન. આ તમારું સૂત્ર તમારું જૂનું ને જાણ્યું છે, ન્યુ જીરો એચ, અને ઓલું છે ન્યુ જીરો એમ. યાદ કરો થિયરી ન ખબર પડતી હોય તો થિયરીના આપણે પેજ નંબર 190 માં પડી ગયા છે. ન્યુ જીરો કાઉસમાં એચ પ્લસ એમ, ન્યુ જીરો કાઉસમાં એચ પ્લસ એમ. આ થયું કેપિટલ બી. હવે આપણે એમાંથી એમ પકડશું. એમ પકડવો હોય તો શું કરવું? આમાં પ્રશ્ન સી છે, આપણે આમાં બી છે, ક્રમ બદલ્યા છે, જરાક ટેક્સમાં લોચાનો માટે આમાંથી એમ પકડવો છે. એક્સ તો આપણે હમણાં જાણી ગયા છે 2000. એક્સ નું મૂલ્ય આપણે હવે જાણવા માંગ્યા છીએ 2000 એમ્પિયર પ્રતિ મીટર. એચ નું મૂલ્ય જાણીએ છીએ,
म्यू जीरो 4π 10⁻¹⁷ तो बात रही बी नी, तो बी क्या थी काटसू, बी छे तमारा केस मां बी नू मूल्य छे 1 टेस्ला अने कैपिटल बी 1 टेस्ला छे तमारा आना पछीना प्रोग्राम मां आले के सी प्रश्न मां आपेलो छे बी नू मूल्य 1 टेस्ला आ 4π 10⁻¹⁷ h એટલે 2000 અને વત્તા m જો આ રીતે કિંમત મૂકવાની છે તમને એમ થાય કે આ તો જાણીતું છે 4π 10⁻¹⁷ h h હમણાં a માં કેનો તો આ h છે ને h ઈ a પ્રશ્નનો જવાબ છે a પ્રશ્નમાં h મળી ગયો છે ચલો એ જાણીતું જ છે તો m તો સૂત્રનો કર્તા બનાવવાનો છે તમને એમ થાય કે આ રવા b ક્યાંથી એક લેવા એના પછીના પ્રશ્નમાં હું ગણતરી કરીને આપી આ તમારી સામે ઉદાહરણ છે એના પછીના લેવલમાં તો આ 1 ના છેદમાં 4π 10⁻¹⁷ અહીંયા વધે છે 2⁻³ વત્તા n એટલે 1 ના છેદમાં 3.14 4 × 3.14 10⁻⁷ માંથી 2⁻³ અને બરાબર વધશે m તો હવે એનું કેલ્ક્યુલેશન કરીએ ચલો જો એક ભાગ્યા 4 ભાગ્યા 3.14 જીત્યા એ તમારું મૂલ્ય થયું 0.0796 એને ગુણ્યા આવ્યું 0.0796 -7 થઈ ગયું ઉપર જતા અહીંયા 2⁻³ બરાબર m હવે પોઈન્ટ પર ચલો એટલે ઉડી લઈ જાઓ 10⁻³ ઉડી એટલે બાદ બાકી સરળ દે 1 2 3 અને 4 સ્ટેપ ખસેડો એટલે 796 એટલે 4 આપ્યા એટલે 4 પરથી આ 3 લીધા અહીંયા 2⁻³ બરાબર કેપિટલ m તો હવે 2⁻³ 10⁻³ કોમન કાઢો તો 796 માંથી 2 જાય 794 796 માંથી 2 જાય તો 794 અને 794 એને ગુણ્યા 10³ કા બરાબર થશે કેપિટલ m અને 794 એટલે પોઈન્ટ ખસેડો 2 સ્ટેપ આપ ખસેડો એટલે કે m થશે ફાઇનલી 2 સ્ટેપ ખસેડતા 7.94 એટલે કે નિયર ઇક્વલ ટુ 8 1 ને 2 ખસેડ્યા એટલે 10³ 5 3 ને 2 5 ઘાત એ તમારો જવાબ છે એકમ થશે એમ્પિયર પ્રતિ મીટર એમ્પિયર પ્રતિ મીટર હવે આનો b કેમ આવ્યો છે એ આપણે હમણાં જોઈશું જો એનો બી કેમ આવે છે ઈ છે તમારો પ્રશ્ન સી પ્રશ્ન સી અહીંયા જો એમાં કહ્યું છે કેપિટલ બી શોધો કેપિટલ બી શોધવો છે જેને કહેવાય ચુંબકીય ક્ષેત્ર શોધવું છે
ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટેનું સૂત્ર જરા વિચારો. કેપિટલ બી મેળવવો છે તો બી નું સૂત્ર છે મ્યુ એચ. સોલેનોઇડમાં દ્રવ્ય પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ એચ એટલે કે બી બરાબર મ્યુ કોણ છે તો કે મ્યુ એટલે મ્યુ આર મ્યુ ઝીરો અને ઇન ટુ એચ. આ મ્યુ ની જગ્યાએ મ્યુ આર મ્યુ ઝીરો હું કામ લીધું છે એ જરા જાણી લો, કારણ કે મ્યુ ઝીરો એટલે મ્યુ બાય સોરી મ્યુ આર એટલે મ્યુ બાય મ્યુ ઝીરો. આપણે આવું પહેલા તૈયાર કરો એપ્સિલોન આર બરાબર એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો અથવા તો એને આપણે કહેતા હતા કે ડાયઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે કહેતા હતા. એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો તો એપ્સિલોન આર, મ્યુ બાય મ્યુ ઝીરો તો મ્યુ આર. તો મ્યુ એટલે શું થાય, મ્યુ આર મ્યુ ઝીરો આ એટલે મ્યુ. ક્યાં આ મ્યુ, મ્યુ એટલે મ્યુ આર મ્યુ ઝીરો ઇન ટુ એચ. તો હવે જાણીતું મૂલ્ય મૂકીએ મ્યુ આર એટલે 400, મ્યુ ઝીરો એટલે 4 બાય 10 રેસ ટુ માઇનસ 7 ઇન્ટુ એચ. અને એચ નું મૂલ્ય એ પ્રશ્ન ભણ્યા હતા 2000 એટલે 2 × 10³ ફાઇનલી એવો તમને બી મળશે ગણતરીને અંતે. તો હવે કેપિટલ બી ની ગણતરી ચલો જો આ છે 400 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ને ગુણ્યા 2 એટલે આ થશે 10048. આ 10048 ગુણ્યા આ બાદ બાકી કરતા માઇનસ 4 તો ફાઇનલ બી બરાબર પોઈન્ટ ખસેડો 1, 2, 3 અને 4 ચાર સ્ટેપ ખસે એટલે 10⁻⁰ કાપતી જાય વધે 1.0 એટલે 1 ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થયું 1 ટેસ્લા. જોઈ લો ચુંબકીય ક્ષેત્રની ગણતરી આ કરી, પછી કેપિટલ એમ ની ગણતરી આ કરી, કેપિટલ એચ ની ગણતરી તમે હમણાં ભણી ગયા છો. એમાં ચલો ત્યારબાદ ડી મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IL ની ગણતરી. મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM ની ગણતરી. બોલો કેપિટલ H તો એ મેગ્નેટિક તીવ્રતા, અહીંયા IM ની ગણતરી. ચલો જરા જોઈ લઈએ. હવે સોલેનોઇડના ગર્ભમાં દ્રવ્ય પ્રવાહથી કુલ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર એક તો સોલેનોઇડનું પોતાનું પ્લસ દ્રવ્ય પ્રવાહથી દ્રવ્યનું પણ મેગ્નેટાઇઝેશન થવાથી દ્રવ્યનું પણ એક્સ્ટ્રા. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય બી બરાબર મ્યુ અથવા તો મ્યુ ઝીરો એચ કેપિટલ એચ એના એટલે કેપિટલ એચ મેગ્નેટાઇઝિંગ તીવ્રતા. અને આ બી એમ એટલે મ્યુ ઝીરો એના પણ એમ એટલે આ મેગ્નેટ થઈ ગયો ને
એ વખતનો પ્રભાવ તમને એમ થાય કે વળી આમાં એ વળી કયો પ્રભાવ આ પ્રવાહ કોનો અને આ પ્રવાહ કોનો ધ્યાન રાખજો મ્યુ ઝીરો બે માં સ્મોલ એન એટલે એકમનો માટન સંખ્યા બે માં આ પ્રવાહ એ બાહ્ય બેટરીનો પ્રવાહ અને આ પ્રવાહ છે એ જે કાંઈ દ્રવ્ય ભર્યું છે એ દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન થાય એટલે ઇલેક્ટ્રોનની ગતિવિધિ એક દિશામાં આખા પદાર્થની સમગ્ર પદાર્થની ગતિ ઇલેક્ટ્રોન માટે એક દિશામાં થાય ને ત્યારે રચાતો પ્રવાહ જેને કહેવાય મેગ્નેટાઇઝિંગ પ્રવાહ હમણાં એની આપણે ચર્ચા કરીશું થિયરીમાં તો હવે જો આ પદ આઈ છે નિયા રેડી અને ઓલો આઈ એમ છે ને ઈ શું છે તો કે ઇલેક્ટ્રોનની દરેક ઇલેક્ટ્રોનની સીમા તો કે મેગ્નેટમાં કાટાવાતનો પદાર્થ મેગ્નેટ થઈ ગયો છે અંદરનો લોહનો ટુકડો લોહનો ટુકડો નથી મેગ્નેટ થઈ ગયો છે અને મેગ્નેટ થઈ જવાને કારણે એ મેગ્નેટને આંતરિક રીતે ઇલેક્ટ્રોનની ગતિવિધિ એકરેખા થાય એટલે જ એકમ કદનો એમ ટોટલ થાય એનું નામ છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક મોમેન્ટ દરેક ઇલેક્ટ્રોનની આવી જાય તો જ મેગ્નેટાઇઝેશન થાય તો જ એનું નામ મેગ્નેટ કહેવાય રાઈટ તો પછી આ પ્રવાહ એ બાહ્ય બેટરીનો અને આ પ્રવાહ એ દ્રવ્યના ઇલેક્ટ્રોનની
તમારા લોકોને જે કઈ મેગ્નેટિક પદાર્થ છે એના ત્રણ પ્રકારો આવશે. એક ડાયા મેગ્નેટિક પદાર્થ, એક પેરા મેગ્નેટિક પદાર્થ અને ફેરો મેગ્નેટિક. એમાં આજના લેક્ચરમાં આપણી ચર્ચા ફેરો મેગ્નેટિક માં આગળ વધશે. ખાસ કરીને ફેરો મેગ્નેટિક પદાર્થ એવા હોય છે કે જેમાં દરેક, એમાં એક શબ્દ છે ફેરો મેગ્નેટિક, સાંભળજો જરા. આ ફેરો મેગ્નેટિક પદાર્થ એનું બંધારણ ડોમેઇન હોય છે. ડોમેઇન એટલે શું? તો કે ડોમેઇન એટલે એક મિલીમીટર સાઈઝના ખંડો. આ ડોમેઇનમાં લગભગ 10^11 અણુઓ હોય છે. આ ડોમેઇનની અંદર 10^11 જેટલા પરમાણુઓ હોય છે. આ જરા મગજમાં રાખો, પરમાણુઓ. તમને મનમાં થતું હશે કે આ પદાર્થ કોણ? દાખલા તરીકે લોખંડ. ફેરોમેગ્નેટિકના બંધારણમાં ડોમેઇન હોય છે, એટલે ડોમેઇન પ્રકારનું બંધારણ હોય છે. ડોમેઇન પ્રકારનું બંધારણ અને ડોમેઇન પ્રકારના બંધારણને લીધે એક ડોમેઇન એના પાડોશી ડોમેઇન સાથે, એક ડોમેઇન તેના પાડોશી ડોમેઇન સાથે ડોમેઇન 1 થી બંધાયેલ હોય છે. અને આ એક ડોમેઇનની સાઈઝ લગભગ 1 મિલીમીટરની હોય છે. એક ડોમેઇનમાં લગભગ 10^11 પરમાણુઓ હોય છે. એની આકૃતિ દોરી દો. આ તમારા કેસમાં જો હાલમાં આ બેની ચર્ચા નથી થતી, ફેરો મેગ્નેટિક પદાર્થની થાય છે, તો એક ડોમેઇનની સાઈઝ આપણે કીધી, એમાં આવેલા પરમાણુની સંખ્યા અંદાજિત કરીએ. આ એક ડોમેઇન છે. આ બીજો ડોમેઇન, ત્રીજો, ચોથો, આવા ડોમેઇન્સ હોય છે. આ બધા ડોમેઇન કહેવાય. આ સમગ્ર આકૃતિ એ ફેરોમેગ્નેટિક પદાર્થની છે. આકૃતિ ફેરોમેગ્નેટિકની છે. એમાં આવા ડોમેઇન હોય છે. એક ડોમેઇન એના પાડોશી ડોમેઇન સાથે, ડોમેઇન વોલ એટલે કે ડોમેઇન દિવાલથી બંધાયેલો હોય છે. એક ડોમેઇન પર્ટિક્યુલર એ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો હોય છે. એના 10^11 પરમાણુનો ગ્રુપ એક ડિસ ઇલેક્ટ્રોનની ગોઠવણ ધરાવતો હોય છે. એક ડિસ ઇલેક્ટ્રોનની ગોઠવણ એટલે એટલો પાર્ટ પોતે મેગ્નેટ હોય. પાડોશી ડોમેઇન કોણ મેગ્નેટ હોય? આ જે એરો છે ને, એ મેગ્નેટિક મોમેન્ટની દિશા બતાવે છે. મેં તમને કીધું હતું કે લોખંડની ખીલી, તો એમાં શું હોય છે કે લોખંડની ખીલીમાં દરેક ઇલેક્ટ્રોનની ગતિવિધિ આવી અસ્તવ્યસ્ત હોય છે. અસ્તવ્યસ્ત એટલે કોઈકમાં ઇલેક્ટ્રોન આમ ફરતા હોય તો કોઈકનો આમ ફરતો હોય, જેથી કરીને પરિણામી મેગ્નેટિક મોમેન્ટ ઝીરો થતી હોય. એક ખીલી તૂટી એટલે ઇલેક્ટ્રોન ગણાય, મેગ્નેટ ના ગણાય. ફેરોમેગ્નેટિક પદાર્થમાં લોખંડ અને નિકલનો સમાવેશ થાય છે. આ પદાર્થમાં ડોમેઇન બદલાય.
કરીને નિકાલ અને એની બીજી મિશ્રતા તો એક ડોમેન બીજા ડોમેન સાથે ડોમેન કોલથી બંધાયેલો હોય છે આ એક ડોમેન પોતા પરમાણુઓ એ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા હોવાથી એકલો પાર્ટ મેગ્નેટ કહેવાય છે પાડોશી ડોમેન પણ મેગ્નેટ આમ દરેક પાડોશીઓ એ મેગ્નેટ તરીકે વર્તતા હોય છે દરેક પાડોશીઓ એ મેગ્નેટ તરીકે વર્તે પરંતુ એની ટોટલ મેગ્નેટિક મોમેન્ટ એ શૂન્ય થતી હોય છે ટોટલ મેગ્નેટિક મોમેન્ટ શૂન્ય થતી હોય છે આ કઈ ડોમેન વધારણ પ્રકારનું આપણું ફેરોમેગ્નેટિક પદાર્થ આનો પ્રાથમિક ખ્યાલ એ આ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી છે યાદ રાખજો બાહ્ય ક્ષેત્ર નથી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઝીરો હોય આ વખતે સમગ્ર ફેરોમેગ્નેટિક પદાર્થનું પરિણામી મેગ્નેટિક મોમેન્ટ એ શૂન્ય કહે છે જોઈએ હવે વાત કરતા હતા આપણે ડાયા અને ફેરાની ચર્ચા આપણે કરીશું ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેન પ્રકારનો વધારો હોય છે એક ડોમેનની સાઈઝ લગભગ એટલી હોય છે એક ડોમેનમાં લગભગ એટલા પરમાણુ હોય છે એક ડોમેનના પાડોશી ડોમેન અને ડોમેન વર્તથી બંધાયેલો હોય છે પરંતુ ટોટલ ડોમેનનો નહીં પરિણામી મેગ્નેટિક મોમેન્ટ શૂન્ય હોય છે એક ડોમેન પૂરતું મેગ્નેટાઇઝેશન થયેલું હોય છે આ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી છે હવે ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો શું થાય એની આપણે ચર્ચા કરીએ જો ચુંબકીય ક્ષેત્ર ઝીરો ન હોય તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં એની સ્થિતિ ફેરોમેગ્નેટિક પદાર્થની સ્થિતિ ચુંબકીય ક્ષેત્ર કાયમ છે એનો મતલબ એ કે બાહ્ય ક્ષેત્ર માં રાખવાથી આ જે કાંઈ ડોમેન છે એક ડોમેન કોઈ એક ડોમેન તેના પાડોશી ડોમેન સાથે એક ડોમેન તેની પાડોશી ડોમેન સાથેની ડોમેન વોલ ને નબળી પાડે છે દીવાલ આ વોલ એટલે કે આ દીવાલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તમારી પાઠ્યપુસ્તક પ્રમાણે કહેવાય રજુ પચુ થઈ જાય છે રજુ પચુ થઈ જવી એટલે કે નબળી પડી જાય છે એકદમ વીક પડી જાય છે ડિસ્ટર્બ થઈ જાય છે આપણી દીવાલ અને એ દીવાલ દાખલ કે આ દીવાલ રજુ પચુ થઈ ગઈ એક ડોમેન અને બીજો ડોમેન ભેગા થઈ અને મોટો ડોમેન બનાવે છે દરેક પાડોશી ડોમેન્સ ભેગા મળી મોટો ડોમેન બનાવે છે અને મોટો ડોમેન બનાવે જેથી થાય શું આવું ક્રમશઃ મોટો ડોમેન બનવાને કારણે આ ફેરોમેગ્નેટિક પદાર્થ જેની આપણી આ આકૃતિ છે એ જોયો એની એક દિવાલ બીજી દિવાલ આવે બીજી ત્રીજી આ બધી દિવાલો નબળી પડી જાય આ દિવાલ ભેગી થઈ જાય આ તૂટી જાય ટૂંકમાં આ તૂટી જાય બધી દિવાલો ચુંબકીય ક્ષેત્રની હાજરી આવે છે ચુંબકીય ક્ષેત્ર જીરો નો મતલબ કાંઈ હોય છે પરિણામ શું આવે કે આ ફેરોમેગ્નેટિક પદાર્થની આ જે કાંઈ અસ્તવ્યસ્ત દિશાની ગોઠવણ છે એ ક્રમશઃ એક દિશ જેવી થવાનો પ્રયત્ન કરે છે અત્યારે હું આ જે આકૃતિ દોરું છું એ આ દિવાલ એકદમ વીક પડી ગઈ હોય ને એ સ્થિતિની છે દિવાલો છે પણ ખૂબ નબળી પડી ગઈ છે અથવા તો આ દિવાલો એકબીજે તૂટી અને એક મોટો ડોમેન બનવાની તૈયારી બતાવે છે અને
સમગ્ર પદાર્થનું આખરી મોમેન્ટ એમ કહેવાય કે સમગ્ર પદાર્થનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું એકમ કદનું m ટોટલ થઈ જાય એટલે એને કહેવાય કેપિટલ m એટલે મેગ્નેટાઇઝેશન થઈ જાય એટલે આ પદાર્થ એ મેગ્નેટ તરીકે વર્તવા લાગે છે આવી આખી એની પ્રાથમિક ખ્યાલની ચર્ચા હતી જરા જોઈ ચલો શું થાય છે ફેરોમેગ્નેટિક પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થમાં દરેક ડોમેન ડોમેન દિવાલથી મજબૂત રીતે જોડાયેલા હોય છે જ્યારે બાહ્ય ક્ષેત્રની હાજરી થાય અથવા બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં પાડોશી ડોમેન્સના પરિણામી મેગ્નેટિક મોમેન્ટ એ શૂન્ય કરી નાખે છે પણ જો બાહ્ય ક્ષેત્ર હાજર થાય તો બાહ્ય ક્ષેત્ર હાજર થાય કયું બાહ્ય ક્ષેત્ર કે બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ અને બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ હાજર થાય આ વખતે શું થાય તો કે એક દિવાલ એના પાડોશી દિવાલ આવે જે કાંઈ છે એ એકબીજીને નબળી પાડી દે દિવાલ ટચુકટુ પર લાગે ટચુકટુ એટલે ખૂબ નબળી પાડે અને દિવાલ નબળી પડે છે એટલે એકબીજા ભેગા મળી અને મોટો ડોમેન બનાવે અને એના જેવી વાત છે ખબર આપણા દેશની આઝાદી પહેલા ભારતના રજવાડાની સ્થિતિ જ્યારે દરેક રજવાડાનો પોતાનો અલગ અલગ ધ્વજ હતો અલગ અલગ પોતાના નિયમો હતા પછી શું થયું તો કે અમુક રજવાડાઓ કે જેના રાજાઓ એકબીજા સાથે કોલોબરેશન કરી નાખે અને મોટું રજવાડું બનાવી નાખે કા ભાઈ તો કે બાહ્ય ક્ષેત્રની આજની છે આમ ક્રમશઃ આવા પાંચ રજવાડો ભેગા થાય પચાસ રજવાડો ભેગા થાય ક્રમશઃ વધતા જાય અને સમગ્ર દેશ છેલ્લે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં શું થયો કહેવાય કે સમગ્ર દેશનો આ જુદા જુદા દેશ રજવાડાના જુદા જુદા ઝંડાઓ હતા કોકનો લાલ અને કોકનો લીલો અને કોકનો પીળો આવા ઝંડાઓ હતા એના ધ્વજ હતા ક્યારે દેશ આઝાદ થયો ત્યારે એ વખતની ડોમેનની સ્થિતિ આવી હતી સમજવા માટે પછી દેશ આઝાદ થઈ ગયો પછી તો કે બસ રજવાડાઓ નું એકીકરણ થઈ ગયું અને આખો તિરંગો આવી ગયો કેસરી સફેદ ને લીલો ગમે ત્યાં જાઓ રજવાડાઓ ક્યાં અને આખો દેશ એક થઈ ગયો એને કહેવાય એનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું એ ટેકની આની એક પરંપરા છે એ જોઈ લ્યો સમજવા જેવું છે ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેન ની ચર્ચા કરવાની છે રેડી